હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? તો ચાલો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. સૌ પ્રથમ બધા ઇંગ્લિશનો લીથો કાઢી લેશે અને તેમાં પેજ નંબર કરવાનું છે. આપણે આજે પેજ નંબર 55 55 નંબરનું પેજ બધા ખોલી લેશે. 55 નંબરનું પેજ, તેમાં આપણે ગયા લેક્ચરમાં 15 વાક્ય છે ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કરેલું હતું. શું કરવાનું છે તો કે જે રેખાંકિત શબ્દો, મતલબ કે જે શબ્દની નીચે અંડરલાઇન આ રીતના કરેલી છે, એમનું શું કરવાનું છે તો કે ભૂતકાળના રૂપ બનાવી અને વાક્ય લખવાનું છે. જે અંડરલાઇન કરેલ જે શબ્દ છે એમનું શું કરવાનું છે, ભૂતકાળનું રૂપ. તો આપણે 15 વાક્ય તો કમ્પ્લીટ કરી લીધા છે. ચાલો આજે આપણે આગળ 16મું વાક્ય છે તે જોઈએ કે યુ આર ટોકિંગ માય પેન. ટેકિંગ માય પેન, યુ આર ટેકિંગ માય પેન, એમનો મતલબ કે તમે મારી પેન લઈ રહ્યા છો. ટેકિંગ, ટેક એટલે લેવું, તમે મારી પેન લઈ શકો છો એમ, લઈ રહ્યા છો. પણ આપણે શું કરવાનું છે તો કે જે અહીંયા ટેકિંગ છે, ટેકિંગ એટલે કે લીએ છે, જે ચાલુ ક્રિયા છે એમને શું કરવાનું છે, ભૂતકાળના રૂપમાં ફેરવવાની છે. એટલે ટી એ કે આઈ એન જી, ટેકિંગ છે એમનું શું થઈ જશે તો કે ટુક, ટી ડબલ ઓ કે ટુક, અને આર છે એ નીકળી જશે. ફરીથી યાદ કરાવી દઉં કે ઇઝ, આર અથવા તો એમ એ નીકળી જશે, અને જે શબ્દ છે અંડરલાઇનવાળો એમનું ભૂતકાળનું રૂપ લખવાનું થશે. એટલે હવે નીચે બધા આ રીતના લખી લેશે કે યુ ટુક માય પેન. યુ ટેકિંગ છે એમનું ટુક, ટી ડબલ ઓ કે ટુક માય પેન, છેલ્લે ફૂલ સ્ટોપ. થઈ ગયું આટલું બધાને? સરસ. ચલો નેક્સ્ટ આપણે જોઈએ તો કે રામુ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. રામુ ઇઝ વોટરિંગ એટલે કે પાણી પાઈ રહ્યા છે, પ્લાન્ટ્સ એટલે છોડ, ફૂલ છોડ. રામુ જે છે એ ફૂલ છોડને પાણી પાઈ રહ્યો છે એવું ચાલુ ક્રિયા બતાવે છે. વોટરિંગ મતલબ કે અત્યારે પાણી પાવાની જે ક્રિયા છે એ ચાલુ છે એમ. તો આપણે શું કરવાનું છે તો આપણે તો ભૂતકાળનું રૂપ બનાવવાનું છે, એટલા માટે પહેલાં શું કરવાનું તો અહીંયા ઇઝ છે એ નીકળી જશે, અને જે વોટરિંગ છે એમનું ભૂતકાળનું રૂપ થશે વોટર્ડ, ડબલ્યુ એ ટી ઈ આર ઈ ડી, વોટર અને છેલ્લે ઈ ડી લાગશે. તો બધા નીચે આ રીતના લખી લેશે, રામુ વોટર્ડ ધ પ્લાન્ટ્સ. રામુએ છોડને પાણી પીવડાવી દીધું, એ રીતના કે છોડને પાણી પાયું મતલબ કે પીવડાવી દીધું છે. અત્યારે હાલમાં પાતો નથી, પણ એ ક્રિયા છે એ ભૂતકાળ થઈ ગઈ છે, એટલા માટે વોટર્ડ. રામુ વોટર્ડ ધ પ્લાન્ટ્સ, છેલ્લે ફૂલ સ્ટોપ. હવે ત્યાર પછીનું છે કે ધ મેન, મેન ધ મેન આર હિયરિંગ ધ સાઉટ્સ. જો મેન એટલે માણસો, હિયરિંગ એટલે સાંભળી રહ્યા છે, હિયર એટલે સાંભળવું અને હિયરિંગ એટલે અત્યારે સાંભળી રહ્યા છે. શું તો કે એસ એચ ઓ યુ ટી એ સાઉટ્સ એટલે અવાજ, ચીસ, માણસો અવાજ સાંભળી રહ્યા છે, ચીસો સાંભળી રહ્યા છે એમ. ધ મેન આર હિયરિંગ ધ સાઉટ્સ. હવે અહીંયા આર હિયરિંગ છે એમનું આપણે ભૂતકાળનું રૂપ બનાવવાનું છે, તો આર છે એ નીકળી જશે, અને જે હિયરિંગ છે એમનું ભૂતકાળનું રૂપ થશે એચ ઈ એ આર ડી, હિયર્ડ. શું થશે? હર્ડ. તો ચલો નીચે બધા આ રીતના લખી લેશે, ધ મેન પછી હર્ડ.
ધ મેન હર્ડ ધ સાઉટ્સ. ધ મેન હર્ડ ધ સાઉટ્સ. છેલ્લે ફૂલ સ્ટોપ, કે માણસોએ અવાજ સાંભળ્યો હતો, એનો મતલબ આ રીતના થઈ જશે. હવે ત્યાર પછીનું આપણે જોઈએ કે ધ ગર્લ્સ આર સ્કીપિંગ. ધ ગર્લ્સ આર સ્કીપિંગ. ગર્લ્સ એટલે છોકરીઓ અને સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. છોકરીઓ દોરડા કૂદી રહી છે. સ્લીપિંગ મતલબ કે ક્રિયા ચાલુ છે, સ્કીપિંગ એટલે ક્રિયા ચાલુ છે. ધ ગર્લ્સ આર સ્કીપિંગ. છોકરીઓ દોરડા કૂદી રહી છે, પણ આપણે કરવાનું છે ભૂતકાળનું રૂપ, એટલા માટે આર છે એ નીકળી જશે અને સ્કીપિંગ છે એમનું થઈ જશે સ્કીપ્ડ. શું થઈ જશે? સ્કીપ મતલબ એસ કે આઈ ડબલ પી ઈ ડી, સ્કીપ. શું થઈ જશે? સ્કીપ. તો ચલો નીચે બધા લખી લેશે. ધ ગર્લ્સ સ્કીપ્ડ, એસ કે આઈ ડબલ પી ઈ ડી, ધ ગર્લ્સ સ્કીપ્ડ. છોકરીઓએ દોરડા કૂદ્યા મતલબ કે એ ક્રિયા પૂરી થઈ ગઈ છે એમ. એટલે શું થયું? તો કે ભૂતકાળ. ધ ગર્લ્સ સ્કીપ. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે પાયલ ઇઝ ઇટિંગ એન આઈસક્રીમ. પાયલ ઇઝ ઇટિંગ એન આઈસક્રીમ. ઇટિંગ એટલે ખાવું, આઈસક્રીમ એટલે આઈસક્રીમ. પાયલ આઈસક્રીમ ખાઈ રહી છે. શું? પાયલ આઈસક્રીમ ખાઈ રહી છે. ઇટિંગ, ઇટિંગનો મતલબ અત્યારે ચાલુ ક્રિયા છે, કે તે અત્યારે હાલમાં આઈસક્રીમ ખાઈ રહી છે એવું. આપણે શું કરવાનું છે? ભૂતકાળનું રૂપ કરવાનું છે, એટલા માટે ઇઝ છે એ નીકળી જશે અને ઇટિંગ છે એમનું થઈ જશે એટ, એ ટી ઈ. તો નીચે બધા લખી લેશે. પાયલ, પાયલ એટ એ ટી ઈ એન આઈસક્રીમ, એન આઈસક્રીમ. આગળ આર્ટિકલ એન કેમ મૂકવામાં આવ્યો? તો કે આઈથી સ્પેલિંગ શરૂ થાય છે અને આઈ છે એ શું છે? તો કે અંગ્રેજીનો સ્વર. કેટલા સ્વર છે? પાંચ. કયા કયા? તો કે એ ઈ આઈ ઓ યુ. અને આ સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એન મૂકવાનું હોય, એટલા માટે અહીંયા આગળ આર્ટિકલ એન મૂકેલ છે. પાયલ એટ એન આઈસક્રીમ. પાયલે આઈસક્રીમ ખાધી મતલબ કે જે ખાવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. તો અહીંયા આપણા જે અંડરલાઇન વાળા જે ભૂતકાળના રૂપ કરવાના હતા એ વાક્ય પૂરા થાય છે. અને હવે આપણે નીચે જોઈએ તો કે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય લખો. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્ય લખો. હવે અહીંયા એક વાક્ય આપેલ છે કે હોમ ધ વેન્ટ ચિલ્ડ્રન. જે વાક્ય આપેલ છે એ આડા હવડા શબ્દ છે, કે ચિલ્ડ્રન વેન્ટ ધ હોમ, એ રીતના આડા હવડા વાક્ય આપેલ છે. તો આપણે નીચે શું કરવાનું છે? તો કે વ્યવસ્થિત ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, કે જે રીતના આવતું હોય એ રીતના લખવાના છે. તો બધા લખી લેશે કે ચિલ્ડ્રન વેન્ટ ધ હોમ. કઈ રીતના વાક્ય હોય? તો કે ચિલ્ડ્રન વેન્ટ ધ હોમ. અને અહીંયા કઈ રીતના આપેલ છે? કે હોમ ધ વેન્ટ ચિલ્ડ્રન આડા હવડું આપેલ છે અને આપણે વ્યવસ્થિત લાઈનમાં ક્રમમાં ગોઠવીને લખવાનું છે. તો નીચે બધા આ રીતના લખી લેશે. ચિલ્ડ્રન વેન્ટ ધ હોમ. બાળકો ઘરે ગયા. ચિલ્ડ્રન વેન્ટ ધ હોમ. છેલ્લે ફૂલ સ્ટોપ. અને ત્યાર પછી બીજું છે કે ઇઝ રઘુ મેંગો સ્પીકિંગ. આડા સવડા લખેલા છે શબ્દ, તો એને લાઈનમાં ક્રમમાં ગોઠવવા માટે પહેલાં રઘુ, રઘુ ઇઝ, રઘુ પછી ઇઝ અને પછી શું લખવાનું? તો કે પીકિંગ, પીકિંગ મેંગોસ.
रघु इज पिकिंग मैंगोस, रघुए केरीओ खरीदी लीधी एम। रघु इज पिकिंग मैंगोस, छेले फुल स्टॉप। अने त्यार पछीनू छे के मार्केट टू तरुण वेंट ध, आड़ा सवड़ा लखेला छे शब्द मार्केट टू तरुण वेंट ध, एने क्रम में लखवा माटे पेला सौथी पेला लखवानू छे तरुण। तरुण छे ए नाम छे तरुण, पछी वेंट टू ध मार्केट, वेंट एटले गया, क्या कणे तो के मार्केट। तरुण वेंट टू ध मार्केट, तरुण मार्केट गयो। तो बधा आ रीतना लखी लेशे, तरुण वेंट टू ध मार्केट, छेले फूल स्टॉप। तो अहीं आपणुं आजनुं जे पेज छे ए कम्प्लीट, मतलब के पूरुं थाय छे। हवे बाकीनुं आपणे जे करवानुं छे ए नेक्स्ट लेक्चरमां करीशुं। हवे तमारे बधाए शुं करवानुं छे कि आजे जे आपणे वाक्यो बनाव्या કે અંડરલાઇન આપેલ જે શબ્દ હોય એમનું ભૂતકાળનું રૂપ કરી અને વાક્ય લખવાના છે, તો તમે બધાએ 9 થી 20 વાક્ય છે એ બધા રફ નોટમાં એકવાર હોમવર્કમાં એ કરવાનું છે। કે જતીન ઇઝ રીડિંગ એ પોયમ, તમારે પહેલાં વાક્ય લખી લેવાનું, પછી ઇઝ રીડિંગની નીચે આ રીતના આડી લીટી કરી લેવાની, પછી તમારે જાતે ભૂતકાળના રૂપ બનાવવાના છે કે જતીન રીડ એ પોયમ। હવે બે લેક્ચર થયા તો આપણે શીખી ગયા, એટલે હવે તો તમને લોકોને આવડી જ ગયું હશે। તો આ રીતના બધા રફ નોટમાં એક વખત આટલા 20 વાક્ય છે એ લખી લેશે। ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં। થેન્ક યુ।